સંપૂર્ણ ભારત વર્ષથી લઈને અને દુનિયામાં અસંખ્ય મંદિરો આવેલા છે અને તેમાં આવા મંદિરોની કોઈ ને કોઈ ખાસ વિશેષતા જો રહેલી હોય છે ત્યારે આવી ખાસ વિશેષતાને લઈને આવા મંદિરોમાં લોકોની આસ્થા અને શ્રદ્ધા વધી જતી હોય છે ત્યારે ગુજરાતની ભૂમિ અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આવા ઘણા મંદિરોને છે કે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે આજે આપણે અમને દર્શન કરાવીશું આવા જ એક મંદિરના જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલું છે આ વસીસે ખાસિયતના ધરાવતું મંદિર વાડિયા તાલુકાના ના જૂના ગાળોદર ગામ કે જે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલું છે અને 2008માં આ મંદિરનું નિર્માણ થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે અને જેમના પૂજારી તરીકે ભોજાભાઈ ગઢવી અને તેમનો પરિવાર આ મંદિરની પૂજા સેવાનું કાર્ય કરી રહ્યા છે આ મંદિરમાં રોજ આરતી સમયે મોર નામનું પક્ષી આવે છે અને આરતીનો લાભ લે છે તેવી વાતો વહેતી થવા પામી હતી અને એ પણ 2008ને નિત્ય કર્મને અને સમયસર જ્યારે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં મંદિરનો વિડીયો વાયરલ થયો હતો જેમાં આરતીના સમયે મોર પક્ષીના મંદિરની ટોચ પર આવીને બેસે અને આરતીને લહાવો લે છે અને ત્યારે વાયરલ આ વિડીયોને હકીકત જાણવા માટે અમારી મીડિયા ટીમે સ્થળ પર જઈને સમગ્ર માહિતી મેળવી તો આખો સ્તંભ રહી ગયો ત્યારે આવો તમને પણ જણાવીએ શું જ હતું આ સત્ય અમારી મીડિયા ટીમે જૂના ગલોદર ગામે પિઠળ માતાજીના મંદિરે આરતીના સમયમાં પહેલાં પહોંચી પરિસ્થિતિ સામાન્ય હતી અમે રાહ જોઈ રહ્યા હતા કે મોરની જે આરતી સમયે પોતાની હાજરી આપે છે હવે આરતીનો સમય થવા જઈ રહ્યો જ હતો અને ત્યાં લોકોના કહેવા મુજબ મોર આવીને મંદિરની ટોચ પર બેસી જાય અને આરતી પર ચાલુ થાય છે આરતી પૂર્ણ થયા બાદ પણ મોર ત્યાં જ બેસી રહે છે ત્યારે મંદિરના પૂજારી દ્વારા જણાવ્યું કે આ મોર આરતીના સમયે અચૂક હાજરી આપે છે જે એનો નિત્યક્રમ છે અને પછી ઠંડી હોય કે વરસાદ કે પછી ઉનાળો મોર અચૂક આવે છે અને આવ્યા બાદ પણ એ જતો નથી મંદિરની ટોચ પર બેસીને રહે છે તેમજ સવારથી આરતી થયા બાદ તે ચાલ્યા જાય છે અને ચેક સવાર સુધી તે મંદિર પર રહે છે અમે લોકો 2008થી આ કર્મ નિહાળી રહ્યા છે આસ્થા અને શ્રદ્ધા ભક્તિ અને ભાવ લોકોને મંદિરો તરફ લઈ જતા હોય છે તેમણે મંદિરના ગયા પછી મનના અનેરી શાંતિનો અનુભવ લોકો કરતા હોય છે ત્યારે અમુક કિસ્સાનો એવો પણ જોવા મળે છે કે પક્ષીઓ અને પશુઓ પણ આ ભક્તિ ભાવથી અળગા નથી ત્યારે જૂના ગળોદર ગામે આવેલા મંદિરમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે જ્યાં 2008ની નિત્યકર્મ આરતીને સમયે મોર આવે છે અને મોર મંદિરની ટોચ પર બેસી રહે છે તેમજ વહેલી સવારની આરતીનો લાભ થઈ લઈ જતો રહે છે અને પછી વરસાદ હોય કે ઠંડી કે પછી ઉનાળાના સમયને મોર આવે છે અને મંદિર પર બેસી રહે છે સાથે સાથે આ મંદિરના પૂજારી બોલી નથી શકતા ત્યારે આ મંદિર પોતાની આ ખાસ બે અલગ પ્રકારની વિશેષતા લઈને ગુજરાતમાં ફેમસ થયું છે અને લોકો દૂર દૂરથી દર્શન માટે અને ખાસ તો મોરને જોવા માટે આવી રહ્યા છે 2008માં અમે આવેલ છીએ માતાજીની સેવા પૂજા પીઠળાઈની કરી છે અને અમે આવ્યા પછી માતાજીનો મોર માતાજીનો આરતી ટાઈમે આવી જાય છે સવાર સુધી રહેશે સવાર આરતી ત્યાં પછી મોર નીચે ઉતરે છે વરસાદ હોય વાવાઝોડું હોય પવન હોય તો એ મંદિર નીચે ઉતરતો નથી આરતી ત્યાં પછી સવારે ઉતરે છે મોર આવે છે 2008થી પ્રાણ પછી ત્યાં માતાજી ત્યાં ને ત્યાં પછી મોર આવવા મજબૂત છે કે રોજ ના રોજ આવે છે અને 6:30 આવી જાય છે એટલે ગમે ત્યાં સવારે ઉતરી જાય છે આરતી ઉતરે ત્યાં સુધી ઉતરતો વાવાઝોડું હોય પવન હોય વીજળી હોય તો એ ન ઉતરે આરતી ત્યાં પછી ઉતરે 6 વાગે કરો કે 7 વાગે કરો એ પછી ઉતરે જય માતાજી મારું નામ છે સિંધલ ઘનશ્યામ રામભાઈ હું જૂનાગઢ ગામનો વતની છું માતાજીનું પીઠળાઈનું મંદિર 2008માં 25/4/2008ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારથી ભોજાભાઈ ગઢવી અહીંયા પૂજા કરે છે અને આ મંદિરની એક ખાસ વાત એ છે કે અહીંયા મંદિર ઉપર મોર છે આરતી સમય પહેલાં આવી જાય છે આરતી
થાય ત્યારે હાજર હોઈએ છીએ દરરોજ માટે. આખી રાત અહીંયા જ રહીએ છીએ મંદિર ઉપર, અને સવારે આરતી થયા પછી અહીંથી જાય છે મોર, જેના કારણે અમારા ગામનું મંદિર પીઠળાઈ માતાજીનું મંદિર પ્રસિદ્ધ થઈ પ્રચલિત થયું છે, અને ગુજરાતભરના લગભગ તમામ લોકો અહીંયા બધી જગ્યાએથી મુલાકાત માટે આવે છે અને માતાજીના દર્શન આવે છે. રિપોર્ટર પરેશકુમાર વાડિયા, માળિયા, હાટીના.